નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ના ત્રીજા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં તત્વોનું તેમના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવા માટે કરેલા પ્રારંભિક પ્રયત્નોમાં ડોબરમેનની વાત કરી છે. કે ભાઈ, એક જર્મન રસાયણ વિજ્ઞાની ડોબરેનરે ડોબરેનની ત્રિપુટીનો નિયમ આપ્યો કે જેના આધારે તેમણે તત્વોનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા કોષ્ટકમાં આપેલા જૂથોને નિહાળ્યા અને ડોબરેનની ત્રિપુટી બનાવે છે કે નહીં તેના વિશે પણ આપણે વાત કરી. અને વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે તે પણ જોયું કે ડોબરેનની ત્રિપુટી એ તત્વોનું વર્ગીકરણ કરવા માટેની પદ્ધતિમાં નિષ્ફળ રહી, એના કારણો વિશે પણ આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ ડોબરેનની જેમ જ એક બીજા વૈજ્ઞાનિકે પણ ડોબરેનની ત્રિપુટીની જેમ જ તત્વોનું વર્ગીકરણ કરવા માટે પ્રયત્નો કર્યા. ડોબરેનના આ પ્રયાસોએ બીજા વૈજ્ઞાનિકોને તત્વોના ગુણધર્મોને તેમના પરમાણિક દળ સાથે શું સંબંધ છે તે શોધવા માટે પ્રોત્સાહિત કરી નાખ્યા. કે ભાઈ, જ્યારે 1817માં ડોબરેનરે તત્વોનું વર્ગીકરણ કરવા માટે જે ત્રિપુટીનો નિયમ આપ્યો અને ત્રિપુટીના નિયમમાં તેને જે પરમાણીય દળનો ઉપયોગ કર્યો, તેના પ્રયાસો છે બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ પણ આ તત્વોના ગુણધર્મોનો પરમાણીય દળ સાથે સંબંધ શોધવા માટે પ્રયત્નો કર્યો અને પ્રોત્સાહિત પણ કર્યા. અને એમાં ઈસવીસન 1867માં એક અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડ, વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જે રીતે ડોબરેનરે તત્વોનું વર્ગીકરણ કર્યું તેવી જ રીતે આ ડોબરેનરના આ ત્રિપુટીના નિયમમાં જે પરમાણિક દળનો ઉપયોગ કર્યો અને એ પ્રયાસો જોઈને ઈસવીસન 1867માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડ દ્વારા તત્વોને તે સમયે જાણીતા તમામ તત્વોને પરમાણિક દળના ચડતા ક્રમમાં ગોઠવવાની શરૂઆત કરી અને તેમને પણ તત્વોનું વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1867માં અંગ્રેજ વૈજ્ઞાનિક શું નામ હતું? જોહન ન્યુલેન્ડ. એમણે તે સમયે જાણીતા તત્વોને પરમાણિક દળના ચડતા ક્રમમાં ગોઠવ્યો. શું કર્યું? જોહન ન્યુલેન્ડે તે સમયે જાણીતા તત્વોને પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. વિદ્યાર્થી મિત્રો, ડોબરેનરના પ્રયાસોથી બીજા વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મો તેના પરમાણીય દળ સાથે સંબંધ શોધવા માટે પ્રોત્સાહિત કરી દીધા અને ઈસવીસન 1867માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડે તે સમયે જાણીતા તત્વોને પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તે સમયે જાણીતા તત્વોમાં ન્યુલેન્ડે સૌથી ઓછો પરમાણીય દળ ધરાવતું તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મું તત્વ થોરિયમ પર તેમણે આ કાર્ય પૂરું કર્યું. વિદ્યાર્થી મિત્રો, તે સમયે 56 તત્વો જાણીતા હતા, એ તત્વોમાં તેને સૌથી ઓછો પરમાણીય ધરાવતા તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને સૌથી વધુ પરમાણીય દળ ધરાવતો તે સમયનું તત્વ 56મું તત્વ થોરિયમ સુધી તેમણે આ ગોઠવણીનું કાર્ય પૂર્ણ કર્યું. કે ભાઈ, ન્યુલેન્ડે સૌથી ઓછો પરમાણ્વીય દળ ધરાવતું
ધરાવતા અથવા તો તત્વ હાઇડ્રોજનથી ન્યુલેન્ડે કાર્ય સૌથી ઓછો પરમાણુ દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મું તત્વ થોરિયમ પર કાર્ય પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જોહન ન્યુલેન્ડે કઈ રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું? તો કે સૌપ્રથમ તો કે જોહન ન્યુલેન્ડે ઈસવીસન 1867માં તે સમયે જાણીતા તત્વોને તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, તે સમયે જાણીતા તત્વોને તેમણે પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાની શરૂઆત કરી. તે સમયે જાણીતા તત્વોમાં સૌથી ઓછો પરમાણુ ધરાવતું તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ થોરિયમ પર તેમના કાર્ય પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ પરમાણીય દળને ચડતા ક્રમમાં ગોઠવતા ન્યુલેન્ડે એક અવલોકન કર્યું. તેમાં શું અવલોકન કર્યું? તો કે ન્યુલેન્ડને તેમાં જોવા મળ્યું કે ભાઈ પ્રત્યેક 8મું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તત્વ અને તેનાથી 8મા ક્રમે આવતું તત્વ બે એક સમાન ગુણધર્મો ધરાવે છે. એટલે કે જ્યારે જોહન ન્યુલેન્ડે તત્વોને તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો તેમને એક અવલોકન જોવા મળ્યું કે ભાઈ પ્રત્યેક 8મું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા જોવા મળે છે. એટલે કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો અને પ્રથમ તત્વના ગુણધર્મો એક સમાન હોય છે અને ન્યુલેન્ડે આ ગુણધર્મની સરખામણી કોની સાથે કરી? વિદ્યાર્થી મિત્રો જાણો છો તમે? સંગીતના સુરો સાથે તેની સરખામણી કરી. કોની સાથે કરી? સંગીતના સુરો સાથે તેની સરખામણી કરી કે ભાઈ આ ન્યુલેન્ડે તત્વોને તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવા અને ગોઠવતા તેને અવલોકન જોવા મળ્યું કે ભાઈ પ્રત્યેક 8મું તત્વ એ પ્રથમ તત્વ સાથે સમાનતા ધરાવે છે. એટલે કે પહેલું તત્વ અને તેનાથી 8મા ક્રમે રહેલું તત્વ બે એક સમાન ગુણધર્મો ધરાવતા તત્વો છે અને એના પરથી વિદ્યાર્થી મિત્રો જોહન ન્યુલેન્ડે તત્વોનું વર્ગીકરણ કર્યું અને જોહન ન્યુલેન્ડે આ ગુણધર્મની સરખામણી કોની સાથે કરી? સંગીતના સુરો સાથે સરખામણી કરી અને તેના પરથી તેમણે અષ્ટકનો સિદ્ધાંત આપ્યો. પ્રત્યેક 8મું તત્વ પ્રથમ તત્વ પ્રત્યેક 8મું તત્વ અને પ્રથમ તત્વ બંને સમાન ગુણધર્મો ધરાવતું હોવાના લીધે 8મું એટલા માટે અષ્ટક નો સિદ્ધાંત આપ્યો, જેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ તત્વોને ગોઠવા હાઇડ્રોજનથી શરૂઆત કરી 56મું તત્વ થોરિયમ સુધી તેમને ગોઠવણી કરી. તેમણે શું નોંધ્યું? તો કે તેમણે તેમાં નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે. પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે, જેની તુલના ન્યુલેન્ડે સંગીતના સુરો સાથે કરી.
વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે આપણે ભણવાનું છે આજનો મુદ્દો શું છે ન્યૂ લેન્ડ નો અષ્ટક નો નિયમ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે ડોબરેનરના પ્રયાસોએ બીજા વૈજ્ઞાનિકોને તત્વના ગુણધર્મોનો તેમના પરમાણિક દળ સાથે શું સંબંધ છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા અને ઈસવીસન 1866 માં એક અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યૂલેન્ડે તે સમયે જાણીતા તત્વોને તેમના પરમાણિક દળના સરતા ક્રમમાં ગોઠવા અને તે સમયે જાણીતા તત્વોને તેમના પરમાણિક દળના સરતા ક્રમમાં ગોઠવવા માટે ન્યૂલેન્ડે સૌથી ઓછો પરમાણ્વીય દળ ધરાવતું તત્વ હાઇડ્રોજનથી તેની શરૂઆત કરી અને તે સમયનું છેલ્લું તત્વ 56મું તત્વ થોરિયમ પર તેમણે આ કાર્ય પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આ તત્વોને તેમના પરમાણ્વીય દળના સરતા ક્રમમાં ગોઠવતા તેમને જોવા મળ્યું વિદ્યાર્થી મિત્રો કે તત્વોને તેમના પરમાણ્વીય દળના સરતા ક્રમમાં ગોઠવતા પ્રત્યેક 8મું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે એટલે કે પ્રત્યેક 8મું તત્વ અને પ્રથમ તત્વ બંનેના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે તેવું અવલોકન કર્યું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રત્યેક 8મું તત્વનો ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે જેની તુલના ન્યૂલેન્ડે કોની સાથે કરી તો કે સંગીતના સુરો સાથે જેની એને તુલના કરી કોની સાથે તુલના કરી તો કે સંગીતના સુરો સાથે તેમની એને તુલના કરી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જો તમે જાણતા હો સંગીતના સુરો તો કે ભારતીય સંગીત પ્રણાલીમાં સંગીતના 7 સુરો હોય છે કયા કયા જાણો છો સા રે ગ મ પ ધ ની સા રે ગ મ પ ધ ની ભાઈ ભારતીય સંગીત પ્રણાલી મુજબ સંગીતના 7 સુરો હોય છે કેટલા સુરો હોય છે સંગીતના 7 સુરો હોય છે ભારતીય સંગીત પ્રણાલી મુજબ સંગીતના 7 સુરો હોય છે ભારતીય સંગીત પ્રણાલી કેટલા સુરો હોય છે 7 સુરો હોય છે કયા કયા તો કે સા રે ગા મા પ ધ ની એવી જ રીતે પશ્ચિમના લોકો પણ આ સંગીતના સુરોનો ઉપયોગ કંઈક અલગ રીતે કરે છે તેની સંગીતમાં પણ 7 સુરો હોય છે પશ્ચિમના લોકોના સંગીતના સુરો જોઈએ આપણે પશ્ચિમી સંગીત પ્રણાલીમાં પશ્ચિમી સંગીત પ્રણાલીમાં આ સુરો જોઈએ તો શું છે તો કે ડો રે મી ફા સો લા ટી પશ્ચિમી સંગીત પ્રણાલી મુજબ પણ 7 સુરો છે ડો રે મી ફા સો લા ટી વિદ્યાર્થી મિત્રો ન્યૂલેન્ડે સંગીતના સુરો સાથે જે સરખામણી કરી છે તેના વિશે આપણે વાત કરી છે એટલા માટે કે ભાઈ ન્યૂલેન્ડે સંગીતના સુરો સાથે તત્વોના પરમાણ્વીય દળના ગુણધર્મોનો સરખામણી કેમ કરી તો કે શું કીધું તો કે જ્યારે ન્યૂલેન્ડે તત્વોને તેમના પરમાણ્વીય દળના સરતા ક્રમમાં ગોઠવા તો પ્રત્યેક 8મું તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો હું એ પણ વાત કરી દઉં કે ભારતીય સંગીત પ્રણાલીમાં 7 સૂર છે અને 8મો સૂર એ પ્રથમ સૂર જેવો હોય છે અને પશ્ચિમી સંગીત પ્રણાલીમાં તમે જોવો તો ડો રે મી ફા સો લા ટી પાછું ડો સા રે ગ સોરી સા રે ગ મ સા રે ગ મ પ ધ ની સા કેવાય પ્રત્યેક 8મો સૂર એ પ્રથમ સૂર જેવો હોય છે એટલા માટે તમે જો સંગીત પ્રણાલીમાં પ્રત્યેક 8મો સૂર એ પ્રથમ સૂર જેવો હોય છે તેવી જ રીતે
આપણા ભાઈ અષ્ટકે જે તત્વોને પરમાણી દળના સરતા ક્રમમાં ગોઠવા તેમાં પણ પ્રત્યેક આઠમા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા દેખાડે છે એટલા માટે અષ્ટકે આ ગુણધર્મને સંગીતના સુરો સાથે સરખાવ્યા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ ભારતીય સંગીત પ્રણાલીમાં સંગીતના સાત સુરો છે સા રે ગ મ પ ધ ની અને પશ્ચિમી લોકો આ સંગીત પ્રણાલીમાં પણ સાત સુરો છે જે આ રીતે ઉપયોગ કરે છે ડો રે મી ફા સો લા ટી વિદ્યાર્થી મિત્રો આ સંગીતના સુરોનો ઉપયોગ સંગીતકારો સંગીતની રચના કરવા માટે કરતા હોય છે કે ભાઈ આની દ્વારા સંગીતની રચના થતી હોય છે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલા માટે એની વાત કરીએ છીએ કે જેમ સંગીતમાં પ્રત્યેક આઠમો સુર પ્રથમ સુર જેવો હોય છે તેવી જ રીતે આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં પણ એવું આવે છે કે પ્રત્યેક આઠમા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે આ જે ગુણધર્મ છે એ ગુણધર્મની સરખામણી સંગીતના સુરો સાથે કરી હતી તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી કે ન્યુલેન્ડે આ ગુણધર્મની સરખામણી સંગીતના સુરો સાથે શું કામ કરી તો કે સંગીતના સુરો સાથે આ જે સરખામણી છે એ બંધ બેસતી હતી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એના ઉપરથી ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ આપ્યો છે એ નિયમ જોઈએ કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું છે અને એકાદ બે ઉદાહરણ સાથે જેવી રીતે આપણે ડોબરીની ત્રિપુટી જોઈ તેવી રીતે આપણે એકાદ બે ઉદાહરણ સાથે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સાબિતી પણ જોઈએ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું છે તો કે તત્વોને તેમના પરમાણીય દળના સરતા ક્રમમાં ગોઠવતા પ્રથમ તત્વ અને તેમના જે આઠમા ક્રમે આવતા તત્વના ગુણધર્મ સમાન હોય છે અથવા બીજી રીતે તો કે તત્વોને તેમના પરમાણીય દળના સરતા ક્રમમાં ગોઠવતા પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે તમે ગમે તે રીતે લખી શકો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું છે અથવા તો ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત કે ભાઈ તત્વોને તેમના પરમાણ્વીય દળના સરતા ક્રમમાં ગોઠવતા પ્રથમ તત્વનો ગુણધર્મ તેમનાથી આઠમા ક્રમે આવતા તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે વિદ્યાર્થી મિત્રો આ અષ્ટકનો નિયમ છે કે ભાઈ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તો કે તત્વોને તેમના પરમાણીય દળના સરતા ક્રમમાં ગોઠવતા પ્રથમ તત્વના ગુણધર્મો તેમના જે આઠમા ક્રમે આવતા તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડનો અષ્ટકના નિયમમાં આપણે જોઈએ તો તે સમયે જાણીતા તત્વોની વાત કરીશું આપણે કે ભાઈ તે સમયે જાણીતા તત્વોમાં લિથિયમ અને સોડિયમ એક સમાન ગુણધર્મો ધરાવતા હતા જો કે લિથિયમથી આઠમા ક્રમે આવતું તત્વ પણ સોડિયમ જ હતું એ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ પણ સમાન ગુણધર્મો ધરાવતા તત્વો હતા
અને બેરિલિયમ થી આઠમા ક્રમે આવતું તત્વ પણ કોણ હતું મેગ્નેશિયમ વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમનો અથવા તો ન્યુલેન્ડના જે અષ્ટકના નિયમ થી જે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યો એનો એક ભાગ જોઈએ કે ભાઈ જે 56 તત્વોને એમના પરમાણિક દળના સરતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા અને એનું જે કોષ્ટક બનાવવામાં આવ્યું એ કોષ્ટકનો થોડો ભાગ જોઈએ આપણે કે ભાઈ સંગીતના સુરો સા રે ગ મ પ ધ ની કેટલા તત્વોને જે રીતે ગોઠવવામાં આવ્યા છે તેની આપણે વાત કરીએ તમારે ન્યુલેન્ડે પોતાના વર્ગીકરણમાં તત્વોને કઈ રીતે ગોઠવ્યા વિદ્યાર્થી મિત્રો એનો એક તો આપણે ઝલક જોવાની છે સારે ગમ પધની કઈ રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું તો કે ક્યાંથી શરૂ કર્યું હતું તો કે હાઇડ્રોજનથી શરૂઆત કરી સૌથી ઓછો પરમાણુ દળ ધરાવતા હાઇડ્રોજનથી શરૂઆત કરી હાઇડ્રોજન પછી વિદ્યાર્થી મિત્રો હિલિયમ આવે પણ તે સમયમાં આ તત્વો જાણીતા બન્યા નહોતા પછી આવે હાઇડ્રોજન પછી હિલિયમ નથી બધો લિથિયમ પછી બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન પછી ફ્લોરિન ફ્લોરિન પછી નિયોન વિદ્યાર્થી મિત્રો નિયોન તે સમયે જાણીતો ન હોય એટલા માટે આ કોષ્ટકમાં નથી તો કે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર આગળ ક્લોરિન પોટેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ આગળ તો કે સ્ટ્રોન્શિયમ ટિટેનિયમ મેંગેનીઝ આયર્ન સૌથી આયર્નમાં તો કે કોબાલ્ટ તથા નિકલ કોબાલ્ટ તથા નિકલ કોપર ઝિંક યટ્રિયમ ઇન્ડિયમ યટ્રિયમ ઇન્ડિયમ આર્સેનિક અને છેલ્લે પાછું તો કે સેલેનિયમ છેલ્લી તો કે બ્રોમિન રુબિડિયમ ક્રોમિયમ આવશે કેલ્શિયમ પછી અહીંયા ક્રોમિયમ આવશે બ્રોમિન રુબિડિયમ સ્ટ્રોન્શિયમ અને પછી તો કે સિરિયમ અથવા તો લેન્થેનમ સિરિયમ અથવા તો લેન્થેનમ અને છેલ્લે ઝિર્કોનિયમ વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે આપણને કેલ્શિયમ સુધી આવડવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો સારે ગમ પધની અને આ એટલા તત્વો 56 તત્વો નથી પરંતુ એક ભાગ એનો અહીં રજૂ કરવામાં આવ્યો છે કે ન્યુલેન્ડના જે અષ્ટકનો નિયમ છે તેમાં તત્વોને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે તેનો એક ભાગ અહીં રજૂ કરવામાં આવ્યો છે હાઇડ્રોજન લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન પોટેશિયમ કેલ્શિયમ અહીં ક્રોમિયમ છે ટિટેનિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ અથવા તો નિકલ બંનેને એક જૂથમાં મૂક્યા છે કોપર ઝિંક ઇટ્રિયમ ઇન્ડિયમ આર્સેનિક સેલેનિયમ બ્રોમિન રુબિડિયમ સ્ટ્રોન્શિયમ સિરિયમ અથવા તો લેન્થમ અને ઝિર્કોનિયમ વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પરથી જે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યા
તેમાંનો એક ભાગ છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કઈ રીતે ન્યુલેન્ડનો સ્ટેટનો નિયમ લાગુ પડે. તો જો અહીં લિથિયમ, લિથિયમ થી આઠમા ક્રમનું તત્વ કયું? તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો લિથિયમ થી આઠમા ક્રમનું તત્વ છે સોડિયમ. તો વિદ્યાર્થી મિત્રો લિથિયમ અને સોડિયમ બંને એક સમાન ગુણધર્મો ધરાવે છે અને એ બંને જો એક જ હરોળમાં છે. આ બધા સમાન ગુણધર્મો ધરાવતા તત્વો છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો મેં બેરિલિયમ ની વાત કરી છે. તો જો બેરિલિયમ, બેરિલિયમ થી આઠમા ક્રમે તત્વ, તો કે બેરિલિયમ 1 2 3 4 5 6 7 8. તો કે બેરિલિયમ થી આઠમા ક્રમે આવતું તત્વ મેગ્નેશિયમ છે. બંનેના ગુણધર્મો કેવા છે? સમાન છે અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પણ પાલન થાય છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો અને તેમને દેખાડ્યું કે પ્રત્યેક આઠમા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે અને તેમણે આની સરખામણી સંગીતના સુરો સાથે કરી. કારણ કે સંગીતમાં પણ પ્રત્યેક આઠમો સુર પ્રથમ સુર જેવો હોય છે. પરંતુ જેવી રીતે વિદ્યાર્થી મિત્રો ડોબરેનની ત્રિપુટીઓમાં ઘણી બધી નિષ્ફળતાઓ સાબિત થઈ અને ડોબરેન જે છે એ તમામ તત્વોને પોતાના જૂથમાં ઓળખી શકે એવો નહીં, બસ તેવી જ રીતે આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પણ અસ્વીકાર્ય બન્યો. એટલે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જે છે એ સેક સુધી તત્વોનું વર્ગીકરણ કરવા માટે સફળ રહ્યો નહીં. એનું કારણ શું? તો કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ. કેવી મર્યાદાઓ? તો કે વિદ્યાર્થી મિત્રો પાછળથી એવું શોધાયું કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. એટલે કે કેલ્શિયમ પછીના તત્વોમાં પ્રત્યેક આઠમા ક્રમનું તત્વ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવતું ન હતું. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અસ્વીકાર્ય કેમ બન્યો? તો કે એના ત્રણ મૂળભૂત કારણ છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તત્વોના વર્ગીકરણ કરવા માટે આગળ વિકાસ કેમ ન પામ્યો? તો કે એના મુખ્ય ત્રણ કારણો છે. કયા કયા? પહેલું કારણ, તો કે પાછળથી એવું શોધાયું કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. કેલ્શિયમની આગળ પ્રત્યેક આઠમા ક્રમનું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવતું ન હતું. એટલે પહેલો ફોલ્ટ આ. બીજું, તો વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે તે સમયમાં એવી કલ્પના કરી. શું કલ્પના કરી? કે ભાઈ કુદરતમાં 56 તત્વો હાજર છે. શું કીધું? ન્યુલેન્ડે તે સમયમાં કલ્પના કરી કે ભાઈ કુદરતમાં 56 જેટલા તત્વો હાજર છે અને ભવિષ્યમાં સાંભળજો, ભવિષ્યમાં એક પણ તત્વની શોધ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ આ સરાસર જૂઠું છે, ખોટું છે. પણ ન્યુલેન્ડે તે સમયે એવી કલ્પના કરી કે જે મેં 56 તત્વોને તેમના પરમાણુ દળના સરતા ક્રમમાં ગોઠવા છે, આ 56 તત્વો જ કુદરતમાં હાજર છે અને ભવિષ્યમાં એક પણ તત્વની શોધ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તે પછી ઘણા બધા તત્વો શોધાયા અને અત્યાર સુધીમાં 118 જેટલા તત્વો શોધાઈ શક્યા છે અને આગળ શોધાયેલા તત્વો પણ યોગ્ય રીતે આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં બંધ બેસતા નથી. એટલે કે તત્વો આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આ બીજો અને ત્રીજો મુદ્દો શું? તો કે વિદ્યાર્થી મિત્રો કેટલાક તત્વોને કોષ્ટકમાં બંધ બેસાડવા માટે તમે જોઈ શકો છો. કેટલાક તત્વોને કોષ્ટકમાં બંધ બેસાડવા માટે તેમણે એક જૂથમાં બે તત્વો રાખી દીધા. તમે જોઈ શકો છો અહીં એક જૂથમાં બે તત્વો છે, કોબાલ્ટ અને નિકલ. અને એ જ રીતે અહીં પણ એક જૂથમાં બે તત્વો છે, લેન્થેનમ અને સિરિયમ. વિદ્યાર્થી મિત્રો આવી રીતે એને એક જૂથમાં બે તત્વોને રાખી દીધા. શું કામ? તો કે અમુક જગ્યાએ તત્વોને અષ્ટકનો નિયમ બંધ બેસાડવા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જે તત્વો તેમને મૂક્યા છે તે પણ સમાનતા ધરાવતા નથી. કઈ રીતે? તો કે હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ના ગુણધર્મો સમાન, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન ના ગુણધર્મો કંઈક અંશે સમાન છે, જ્યારે આ બંને તેનાથી અલગ ગુણધર્મો ધરાવતો તત્વ છે, છતાં તેમને એક હરોળમાં મૂકવામાં આવ્યું છે. હકીકતમાં
હૈગતમાં પાબાટ અને નિકળના ગુણધર્મો આયન સાથે મળતા આવે છે કોની સાથે મળતા આવે છે આયન સાથે તો એ આયનની હરોળમાં ન મૂકવા અને આ હરોળમાં મૂકવા એ એકદમ ખોટું છે એટલા માટે ન્યુલેન્ડના અષ્ટકનો જે નિયમ છે એ અસ્વીકાર્ય બન્યો એવું માનવામાં આવે છે કે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો એટલે કે 1 થી 20 તત્વો જે હલકા હોય એવા હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાતો હતો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી ન્યુલેન્ડના અષ્ટકના નિયમની ફરી એકવાર તમને પુનરાવર્તન કરાવું છું વિદ્યાર્થી મિત્રો કે ડોબરેનના પ્રયાસોથી બીજા વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ દળ સાથે સંબંધ શોધવા માટે પ્રોત્સાહિત થયા અને ઈસવીસન 1867 માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડે તે સમયે જાણીતા તત્વોને તેમના પરમાણુ દળના સરખા ક્રમમાં ગોઠવ્યા તેમણે તે સમયે જાણીતા તત્વોમાં સૌથી ઓછો પરમાણુ દળ ધરાવતું તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ થોરિયમ પર તેમણે કાર્ય પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો તેમણે આ અવલોક તેમણે આ જ્યારે તત્વોને પરમાણુ દળના સરખા ક્રમમાં ગોઠવ્યા ત્યારે તેમણે અવલોકન કર્યું કે પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે અને એના પરથી તેમણે આ ગુણધર્મની સરખામણી સંગીતના સુરો સાથે કરી કારણ કે સંગીતમાં પણ 8મો સુર પ્રથમ સુર જેવો હોય છે અને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આપ્યો એના ઉપરથી કે ભાઈ શું તો કે તત્વોને તેમના પરમાણુ દળના સરખા ક્રમમાં ગોઠવતા પ્રથમ તત્વનો ગુણધર્મ તેમનાથી 8મા ક્રમે રહેલા તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે અને વિદ્યાર્થી મિત્રો એમને આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એનો એક ભાગ અહીં આપણને બોર્ડમાં મેં તમને લખી બતાવ્યો છે કે કઈ રીતે તત્વોને ગોઠવા અને એના ઉપરથી આપણે પણ જોયું કે ભાઈ કયા કયા તત્વો કેવા સમાન ગુણધર્મો ધરાવે છે આ એક હરોળમાં જે તત્વો છે એ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે કારણ કે પ્રત્યેક 8મા તત્વો હોય છે દાખલા તરીકે તમે એલ્યુમિનિયમની વાત કરો તો એલ્યુમિનિયમ પછી 8મા ક્રમે આવતું હતું ક્રોમિયમ હોય ક્રોમિયમ પછી તો કે ઇટ્રિયમ હોય પછી તો કે સિરિયમ અથવા તો લેન્થેનમ હોય એ રીતે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અસ્વીકાર્ય શું કામ બન્યો અથવા તો ન્યુલેન્ડનો અષ્ટકના નિયમની મર્યાદાઓ જણાવો એમ કે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્નોમાં એની ચર્ચા કરવાની છે પણ તેમ છતાં આજે હું ચર્ચા કરી દઉં છું તમને કે ભાઈ શા માટે આ અસ્વીકાર્ય બન્યો તો કે પાછળથી એવું શોધાયું કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો કેલ્શિયમથી આગળના તત્વો જે છે એ તત્વોમાં પ્રત્યેક 8મા ક્રમનું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવતું ન હતું બીજું તો કે ન્યુલેન્ડે એવી કલ્પના કરી કે કુદરતમાં 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં એક પણ તત્વની શોધ નહીં થાય જે એકદમ ખોટું છે તે પછી ભવિષ્યમાં ઘણા બધા 118 તત્વો અત્યાર સુધીમાં શોધાયા જેની આ માન્યતાને ખોટી ઠેરાવી અને શોધાયેલા તત્વો પણ આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં બંધ બેસતા નથી ત્રીજો મુદ્દો કે વિદ્યાર્થી મિત્રો અમુક તત્વોને બંધ બેસાડતા મૂકવા માટે તેમને એક એક જૂથમાં બબ્બે બબ્બે તત્વો રાખી દીધા તમે જોવો અહીંયા કોબાલ્ટ અને નિકલ અહીંયા જોવો સિરિયમ અને લેન્થેનમ તો આવું શું કામ તો કે તત્વોને અષ્ટકના નિયમમાં બંધ બેસાડવા માટે તેને આવું કર્યું પરંતુ વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિનની હરોળમાં કોબાલ્ટ અને નિકલને રાખવામાં આવ્યા આ કોબાલ્ટ અને નિકલ જે છે એ ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવતા નથી જ્યારે કોબાલ્ટ અને નિકલ જે છે એ આયનના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે પણ તેની સાથે તેને મૂકવામાં આવ્યું નથી અને આ કારણોસર ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અસ્વીકાર્ય બન્યું એવું માનવામાં આવે છે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે એ હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે જે બીજા ભારે તત્વો માટે લાગુ પાડી શકાતો નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ રીતે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની વાત કરી કે જે રીતે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવે છે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપેલા છે તેના વિશે ચર્ચા કરીશું.